The Night Train at Tivoli by Ruskin Bond. Line by line full on summary જોતા પહેલા આપણે અબાઉટ ધ ઓથર એન્ડ અબાઉટ ધ સ્ટોરી છે ડિસ્કસ કરીશું. અબાઉટ ધ ઓથર મીન્સ અબાઉટ ધ રસ્કિન બોન્ડ. રસ્કિન બોન્ડ છે એનો જન્મ તો હિમાચલ પ્રદેશમાં થયેલો હતો, બટ એ ગ્રીવ અપ કે એનો ઉછેર ક્યાં થયો તો જામનગર, દહેરાદૂન અને શિમલામાં. એને ઘણી બધી શોર્ટ સ્ટોરીઝ, નોવેલ્સ અને એસેસ છે લખેલા છે. અને રસ્કિન બોન્ડ છે એને સાહિત્ય એકેડમી એવોર્ડ પ્લસ પદ્મશ્રી એવોર્ડ વગેરે એવોર્ડ પણ મળેલા છે. અને તેઓ ખૂબ જ ફેમસ ઓર કહી શકીએ કે સક્સેસફુલ રાઇટર છે હતા. તો અબાઉટ ધ ઓથર લાઇન બાય લાઇન જોઈએ. રસ્કિન બોન્ડ બોર્ન 1934 was born in Kasoli, Himachal Pradesh and grew up in Jamnagar, Gujarat, Dehradun and Shimla. Ruskin Bond, કે જેનો બોર્ન એટલે કે જન્મ, એનો જન્મ છે 1934માં કસોલી, જે હિમાચલ પ્રદેશમાં આવેલું છે, ત્યાં થયેલો હતો. કે હિમાચલ પ્રદેશમાં કસોલીમાં 1934માં તેમનો જન્મ થયેલો હતો. એન્ડ ગ્રીવ અપ એટલે કે તેનો ઉછેર થવો અથવા તો મોટા થવા ઇન જામનગર, ગુજરાત, દહેરાદૂન એન્ડ શિમલા, કે ગુજરાતમાં આવેલા જામનગરમાં, દહેરાદૂનમાં અને શિમલામાં તેમનો ઉછેર થયેલો હતો, કે તેઓ ત્યાં રહીને મોટા થયેલા હતા. અ પ્રોલિફિક રાઇટર, હી હેઝ મોર દેન 100 શોર્ટ સ્ટોરીઝ, એસે એન્ડ નોવેલ્સ ટુ હિઝ ક્રેડિટ, મેની ઓફ વિચ આર ફોર ચિલ્ડ્રન. અ પ્રોલિફિક રાઇટર કે રસ્કિન બોન્ડ છે એ કેવા રાઇટર હતા? પ્રોલિફિક મીન્સ કે ફેમસ ઓર સક્સેસફુલ, કે જે ખૂબ જ પ્રખ્યાત અને સફળ લેખક હતા. હી હેઝ મોર દેન 100 શોર્ટ સ્ટોરીઝ, કે તેને 100 કરતાં પણ વધારે શોર્ટ સ્ટોરીઝ છે લખેલી છે, એસે છે લખેલા છે અને નોવેલ્સ પણ લખેલી છે, મેની ઓફ વિચ આર ફોર ચિલ્ડ્રન. અને એમાંથી ઘણી બધી શોર્ટ સ્ટોરીઝ, એસે અને નોવેલ્સ છે એ કોના માટે છે? ફોર ધ ચિલ્ડ્રન્સ, બાળકો માટે લખેલી છે. કે તેઓ એક સક્સેસફુલ એન્ડ ફેમસ રાઇટર હતા અને એને મોર દેન 100 શોર્ટ સ્ટોરીઝ, એસે અને નોવેલ્સ લખેલા છે, જેમાં મોટા ભાગની બાળકો માટે લખેલી છે. હિઝ ફર્સ્ટ નોવેલ, કે તેમની પહેલી નોવેલ છે, નવલકથા છે, કઈ હતી? ધ રૂમ ઓન ધ રૂફ. વોઝ રિટન વેન હી વોઝ 17, કે તેને આ જે નવલકથા લખેલી હતી ધ રૂમ ઓન ધ રૂફ, ત્યારે તેઓ કેટલી ઉંમરના હતા? 17, કે તેઓ ઓનલી 17 વર્ષના જ હતા. He received the Sahitya Academy Award for English Writing in India. Received means મેળવવું. Sahitya Academy Award for English Writing in India for his book, the book, Our Trees Still Grow in Dehra. કેમને એની બુક જે છે અવર ટ્રી સ્ટીલ ગ્રો ઇન દેહરા, એના માટે એને સાહિત્ય એકેડમી એવોર્ડ છે મળેલો હતો. અને જે સેમાં લખેલી હતી ઇંગ્લિશ રાઇટિંગ ઇન ઇન્ડિયા, કે ઇન્ડિયાની અંદર જે ઇંગ્લિશ રાઇટિંગ એટલે કે ઇંગ્લિશ લેખકો માટે, કે જેને આ બુક લખેલી છે તેના માટે એને એવોર્ડ છે મળેલો હતો. હિઝ થીમ્સ ઇન્ક્લુડ ધ જોઈસ એન્ડ પેઇન્સ ઓફ ચાઇલ્ડહુડ, લવ, નેચર એન્ડ ટ્રેવેલ્સ ઓફ ગ્રોઈંગ અપ. અને જેને આ બુક લખેલી હતી એ બુકની અંદર થીમ છે કેવી યુઝ કરેલી હતી? કે જોઈસ એન્ડ પેઇન્સ ઓફ ચાઇલ્ડહુડ, કે તેના બાળપણમાં એને અનુભવેલા દુઃખો અને આનંદો, લવ, નેચર એટલે કે પ્રકૃતિ એન્ડ ટ્રેવેલ્સ ઓફ ગ્રોઈંગ અપ. ટ્રેવેલ્સ એટલે કે મુસાફરી કહી શકીએ, યાત્રા કહી શકીએ. અને ગ્રોઈંગ અપ એટલે કે મોટા થવાની યાત્રા, પ્રકૃતિ, લવ, જોય અને પેઇન ફ્રોમ હિઝ ચાઇલ્ડહુડ, એ બધી થીમ છે એ આ બુકની અંદર એડ કરવામાં આવેલી હતી. રિટન ઇન સિમ્પલ એન્ડ લ્યુસિડ પ્રોઝ, હિઝ સ્ટોરીઝ સેલિબ્રેટ ઓર્ડિનરી મુમેન્ટ્સ એન્ડ એવરી એક્સપિરિયન્સ. અને એમને જે સ્ટોરીઝ લખેલી હતી એ શેમાં લખેલી હતી? રિટન ઇન અ સિમ્પલ એન્ડ લ્યુસિડ પ્રોઝ, કે એકદમ સિમ્પલ અને લ્યુસિડ એટલે કે બ્યુટિફુલ. પ્રોઝ મીન્સ કે ગદ્ય, કે બ્યુટિફુલ એન્ડ સિમ્પલ પ્રોઝની અંદર એને શોર્ટ સ્ટોરીઝ લખેલી હતી, જેમાં શોર્ટ સ્ટોરીઝની અંદર એ મેઇન શું એડ કરતા? કે સેલિબ્રેટ
ઓર્ડિનરી મુમેન્ટ્સ એન્ડ એવરી એક્સપિરિયન્સ, એવરીડે એક્સપિરિયન્સ કે દરરોજના અનુભવો અને ઓર્ડિનરી મુમેન્ટ્સ એટલે કે સામાન્ય ક્ષણો, એની ઉજવણી છે અથવા તો એના વિશેનું આલેખન છે એને પોતાની શોર્ટ સ્ટોરીમાં કરેલું છે કે પોતાનો પર્સનલ એક્સપિરિયન્સ છે એ જ એને એડ કરેલો છે. હી વોઝ અવોર્ડેડ અ પદ્મશ્રી ઇન 1919 કે તેઓને 1919માં પદ્મશ્રી એવોર્ડ છે એના દ્વારા નવાજવામાં આવેલા હતા, એટલે એને પદ્મશ્રી એવોર્ડ પણ મળેલો હતો. એટલે આ હતું અબાઉટ ધ ઓથર. હવે જોઈશું અબાઉટ ધ સ્ટોરી. અબાઉટ ધ સ્ટોરી, સ્ટોરીનું નાનું એવું ઇન્ટ્રો અહીંયા આપેલું છે કે સ્ટોરીની અંદર મેઇન થીમ શું છે. ધ નાઇટ ટ્રેન એટ ધી ઓલી is a story of adolescent infatuation presented with a great sensitivity. Great sensitivity એટલે કે ઉચ્ચ બુદ્ધિ ચાતુર્ય. Adolescent means કિશોર અને infatuation એટલે કે મોહ, આકર્ષણ. કે નાઇટ્રેન એટ ધી ઓલી ઇઝ સ્ટોરી, એ સ્ટોરીની અંદર શું ડિસ્કસ કરવામાં આવેલું છે કે એક કિશોર છે એનું જે મોહ છે એની અંદર રહેલું જે એટ્રેક્શન છે એ છે ખૂબ જ ગ્રેટ સેન્સિટિવિટી સાથે નેરેટરે આની અંદર પ્રેઝન્ટ કરેલું છે. ઇટ એક્સપ્રેસ ઇઝ ધ નેરેટર્સ એટ્રેક્શન ફોર અ પુઅર બાસ્કેટ સેલર વોમ હી કમ્સ એક્રોસ એટ અ સ્મોલ સ્ટેશન વાઇલ ઓન હિઝ વે ટુ દેહરા. ને સ્ટોરી છે એ શું એક્સપ્રેસ કરે છે કે નેરેટર્સ એટ્રેક્શન, નેરેટર્સ મીન્સ રાઇટર, લેખક, કે લેખકનું આકર્ષણ છે ફોર અ પુઅર બાસ્કેટ સેલર. પુઅર મીન્સ ગરીબ, બાસ્કેટ સેલર એટલે કે બાસ્કેટ વેચનારી. બાસ્કેટ વેચનારી એક ગરીબ ગર્લ છે જે ક્યાં આવેલી હતી, વોમ હી કમ્સ એક્રોસ એટ અ સ્મોલ સ્ટેશન કે નાના એવા સ્ટેશન પર તેને મળી આવે છે. વાઇલ ઓન હિઝ વે ટુ દેહરા કે જ્યારે નરેટર છે એ દેહરા જતા હોય છે ત્યારે ઓન હિઝ વે એ રસ્તામાં એક નાનું એવું સ્ટેશન છે ત્યાં બાસ્કેટ સેલ કરતી એક ગર્લ છે એને મળી આવે છે ને નરેટર છે એને એ ગર્લ તરફ એટ્રેક્શન થાય છે. ધ નરેટર ઇઝ ઇન હિઝ લેટ ટીન્સ વેન હી ટ્રાવેલ્સ બાય ટ્રેન ફ્રોમ દિલ્હી ટુ દેહરા એવરી સમર ટુ સ્પેન્ડ ધ વેકેશન વિથ હિઝ ગ્રેન્ડ મધર કે ધ નરેટર ઇઝ ઇન હિઝ લેટ ટીન્સ. લેટ ટીન્સ મીન્સ થાય છે કે 13 to 19 ઇયર વચ્ચેનો જે ગાળો હોય છે, 13 થી 19 વર્ષની ઉંમરની વચ્ચેનો જે ગાળો છે એ. એટલે રાઇટર છે મેઇન 18 યર્સના હોય છે, 18 વર્ષના, એટલે લેટ ટીન્સ છે યુઝ કરવામાં આવ્યું છે કે ધ નરેટર ઇન હિઝ લેટ ટીન્સ કે એની 18 વર્ષની ઉંમરમાં. વેન હી ટ્રાવેલ્સ બાય ટ્રેન કે જ્યારે તેઓ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા ફ્રોમ દિલ્હી ટુ દેહરા, ક્યાંથી દિલ્હીથી દેહરા જતા હતા ત્યારે, એવરી સમર ટુ સ્પેન્ડ ધ વેકેશન વિથ હિઝ ગ્રેન્ડ મધર કે તેઓ ક્યાં જઈ રહ્યા હતા, પોતાનું સમર વેકેશન છે સ્પેન્ડ એટલે કે વિતાવ, કે સમર વેકેશન વિતાવવા માટે તેમના ગ્રેન્ડ મધર સાથે તેઓ દિલ્હીથી દેહરા જતા હતા. ઓન ધ વે ટુ દેહરા ધ ટ્રેન સ્ટોપ્સ એટ અ સ્મોલ વિલેજ કોલ્ડ દિયોલી કે ઓન ધ વે ટુ દેહરા કે દેહરા જતા રસ્તામાં ધ ટ્રેન સ્ટોપ્સ એટ અ સ્મોલ વિલેજ કોલ્ડ દિયોલી કે ટ્રેન છે એક જગ્યાએ રોકાય છે, ક્યાં, નાનું એવું ગામ છે જેને દિયોલી છે, દિયોલીથી ઓળખવામાં આવે છે એ નાના એવા ગામ પાસે ટ્રેન છે એ રોકાય છે. The narrator meets a young and attractive girl who sells baskets on the station platform. અને જે દિયોલી છે સ્મોલ વિલેજ એના નાના એવા પ્લેટફોર્મ પર, એ સ્ટેશન પર ગર્લ છે જે બાસ્કેટ વેચી રહી હોય છે એને નરેટર છે ત્યાં મળે છે કે નરેટર મળે છે અ યંગ એન્ડ એટ્રેક્ટિવ ગર્લ કે યુવાન અને આકર્ષિત છોકરીને, હુ સેલ્સ અ બાસ્કેટ કે તેણી બાસ્કેટ વેચી રહી છે ઓન ધ સ્ટેશન પ્લેટફોર્મ, સ્ટેશનના પ્લેટફોર્મ પર. હી ઇઝ ઇન્સ્ટન્ટલી ઇન્ટરેસ્ટેડ એન્ડ બાય અ બાસ્કેટ ફોર હર અને જે નરેટર છે ઇન્સ્ટન્ટલી મીન્સ તરત જ, ઇન્ટરેસ્ટેડ એટલે કે રસ દાખવો કે નરેટર છે તરત જ એ ગર્લમાં ઇન્ટરેસ્ટ લે છે અને શું થાય છે કે એન બાય અ બાસ્કેટ ફ્રોમ હર અને તેણીની પાસેથી એક બાસ્કેટ ખરીદે છે. ઓન હિઝ સબસિક્વન્ટ વિઝિટ
He is bolder and strikes up a conversation with her, but every time he has to rush back into the train so that he does not miss it. Okay, on his subsequent means hai che ke pachinu or next ke pachini mulakat ma any next visit ma he is bolder ke narrator che esu thai che ke bolder means ke himmat inama himmat avi jay che and strikes up a conversation strikes means pahar prahar karu athva chalu karu conversation means vatchit with her ke teni ni sathe vatchit karvani inama himmat avta teo try kare che but every time पर पण दरेक वक्ते he has to rush back means पाछु दोड़ी जाओ into the train train मा show that he does not miss it miss means चुकू के तेवो train चुकी जवा मागता न हता तेथी दरेक वक्ते तेने train पकड़वा माटे दोड़ी जाओ पड़तू के तेवो दरेक meeting मा शु करता के तेनी साथे conversation करवानी try करता पण एवरी टाइम दर वक्ते શું થાતું કે ટ્રેન જવાનો ટાઈમ થઈ જાય છે અને નરેટર છે ટ્રેન ચૂકી જવા માંગતા નથી એટલે ટ્રેન પકડવા માટે દોડી જાય છે અને એની વચ્ચે કોઈ પણ જાતનું કન્વર્સેશન થતું નથી હી મેક્સ પ્લાન ટુ ટેક હર વિથ હિમ કેરીડ અવે બાય હિઝ યુથફુલ એન્ડ રોમેન્ટિક ઇમેજિનેશન હી મેક્સ અ પ્લાન કે નરેટર છે એક યોજના બનાવે છે ટુ ટેક હર વિથ હિમ કે તેની સાથે તેણીને લઈ જવી carried away by his youthful and romantic imagination ke na yuvani ane romantic kalpana dwara te girl ne potani sathe lai javani yojana banave che the next time however he does not see her ke biji vakte jyare narrator che fariti e deoli station par next time aave che tyare however he does not see her ke teni ne narrator che joi shakta nathi he And he is unable to find out her whereabouts despite inquiring at the station. Ne he is unable. Ke tevo asaksham re che to find out. Teni ne shodhvama. Her whereabouts. Whereabouts means teni kya che e jagya. Ke teni kya che e ene find out karvama. Writer che e asaksham re che. Despite means chata. Inquiry means puchparach. Ke station par gani badi jagya aspas puchparach karva chata. એ ગર્લ છે કે નરેટરને મળતી નથી અને નરેટર છે એ ગર્લને શોધી શકતા નથી હી મીટ્સ ધ ગર્લ ઓનલી ટ્વાઇસ કે નરેટર છે મેટ્સ એટલે કે મળ્યા ઓનલી ટ્વાઇસ ટ્વાઇસ મીન્સ બે વખત કે ઓનલી બે વખત જ નરેટર છે એ ગર્લને મળેલા હતા નેવર ટુ સી હર અગેન નેવર એટલે કે કદી નહીં અગેન મીન્સ ફરીથી કે તેણીને ફરીથી ક્યારેય જોઈ શક્યા પણ ન હતા બટ શી રિમેન્સ ઇન હિઝ મેમરી ફોર અ લોંગ ટાઈમ પણ એ ગર્લ છે એ હજુ પણ મેમરી મીન્સ યાદ અને રિમેન્સ મીન્સ રહેવું લોંગ ટાઈમ મીન્સ લાંબા સમય સુધી હજી પણ મીન્સ લાંબા સમય સુધી એ નરેટરના માઇન્ડની અંદર એની યાદમાં એ ગર્લ છે રહેલી હતી અહીંયા અબાઉટ ધ સ્ટોરી પૂરી થઈ છે કે અબાઉટ ધ સ્ટોરીની અંદર આપણે નાનો એવો ઇન્ટ્રો તો મળી જ ગયો છે કે સ્ટોરીની અંદર એક જ કેરેક્ટર હોય છે જે રાઇટર છે નરેટર છે પોતે જ હોય છે બોય હોય છે અને એક ગર્લને એ મળે છે મીન્સ બે કેરેક્ટર જ આની અંદર છે એ ડેપિક્ટ કરવામાં આવેલા છે અને રાઇટર છે એ પોતે ટીનેજર્સ હોય છે 18 યર્સના હોય છે અને જે એવરી સમર વેકેશન એના ગ્રેન્ડમધર સાથે સ્પેન્ડ કરવા માટે તેઓ દિલ્હી ટુ દેહરા તરફ જાય છે ત્યારે વચ્ચે નાનું એવું સ્મોલ સ્ટેશન આવે છે જેનું નામ દેઓલી હોય છે એ સ્મોલ વિલેજનું નામ ત્યાં એ ગર્લને મળે છે અને દરેક વિઝિટમાં એ ગર્લને મળે છે પણ ઓનલી ટુ વિઝિટ જ એની થાય છે થર્ડ વિઝિટમાં એ ગર્લ છે ત્યાં હોતી નથી અને ક્યારેય પાછી એને લાઈફમાં એ મળતી પણ નથી અને એને જોઈ શકતા પણ નથી એટલે આ એક ટીનેજર્સનું એ ગર્લ સાથેનું એટ્રેક્શન છે એ સ્ટોરીની અંદર ડિપિક્ટ કરવામાં આવેલું છે અને લાઇન બાય લાઇન ફૂલ ઓન સ્ટોરી છે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું